નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પુરુષાર્થ એજ્યુકેશન ચેનલમાં હું ભારવાડી અધ્યક્ષા આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે આજે જોઈએ ધોરણ 8ના ગણિતમાં ચેપ્ટર નંબર 6 વર્ગ અને વર્ગમૂળ, તેમાં સ્વાધ્યાય 6.2 જોઈએ. એમાં પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલ સંખ્યાઓના વર્ગ શોધો. હવે આપણે એની સંખ્યા આપેલી છે એના વર્ગ શોધવાના છે, પરંતુ આપણે આ સંખ્યાઓના વર્ગ છે આ સૂત્ર આધારે શોધશું, એટલે સહેલો પડશે. તો સૂત્ર છે કે એ વત્તા બી, એટલે કે એ પ્લસ બી અને કૌંસ ઉપર વર્ગ બરાબર એનું મિશ્રણ શું થાય, કે એ નો સ્ક્વેર વત્તા 2ab વત્તા બી નો સ્ક્વેર. તો પહેલાં આપણે આ સંખ્યાને શું કરવું પડશે, તો કે આ રીતે બનાવવી પડશે. તો 32ને આપણે વિભાજન કરીએ તો 30 વત્તા 2 લખી શકાય, એને કૌંસ ઉપર વર્ગ. હવે આને હું આ રીતે વિભાજન કરું તો 30નો વર્ગ, ત્યાર પછી 2ab એટલે 2 આવે છે, a એટલે 30 થાય, બી એટલે 2 અને વત્તા બી નો સ્ક્વેર 2નો સ્ક્વેર. અને 30નો વર્ગ શું થાય, જો કે આપણે 30નો વર્ગ કરવાની જરૂર નથી, ત્યારે શૂન્યને ધ્યાનમાં ન લઈએ, શૂન્ય એમને માટે 3નો વર્ગ કરીએ 3 9 થાય, શૂન્ય 1 છે એનો વર્ગ થાય એટલે ડબલ થઈ જાય. હવે અહીંયા 2 × 3 × 2 જેથી કે 6 2 અથવા 3 × 6 × 6 = 12 અને 0 2 પછી 2નો વર્ગ એટલે 4. હવે આ બધાનો સરવાળો કરીએ તો 900 વત્તા 120 વત્તા 4, તો 900 ને 100 એટલે 1000, એમાં 20 અને 4, તો 920 વત્તા 4 એટલે 900 1000. અથવા સરવાળો શીખવું કરી લઈએ, 1024 આ એનો વર્ગ થશે. 32નો વર્ગ 1024 થશે. આપણે આ સૂત્ર પ્રમાણે જોઈ તો હવે એવી રીતે 35નો ઘટી તો 30 વત્તા 5 થાય. હવે આને વિસ્તરણ કરીએ તો 30નો વર્ગ વત્તા 2ab એટલે 2 × 30 a, પછી 5 ના 5 વત્તા બી નો વર્ગ એટલે 5 નો વર્ગ. હવે 30નો વર્ગ એટલે 3 3 9 અને 0નો વર્ગ કરીએ તો 2 વત્તા 3 2 6 6 50 30, અને આ 0 હતો એ પાછળ લગાડવાની અને પછી 25. અને 300 અને 900 એટલે કેટલા થશે, તો 1200, અને 1200 વત્તા 25 એટલે 1225. 1225 છે એ 35નો વર્ગ થાય. ત્યાર પછી 86, તો 80 વત્તા 6 વર્ગ. હવે 80 વત્તા 6 એટલે એનો સ્ક્વેર એટલે 80નો સ્ક્વેર વત્તા 2ab એટલે 2 80 6 વત્તા 6નો વર્ગ. ત્યાર પછી 80 એટલે કે 8નો વર્ગ કેટલો થાય, કે આ 8 8 64 વત્તા 8 2 16 16 6 64 અથવા 6 8 48 47 2 શૂન્ય અને 6નો વર્ગ થાય છે 36. હવે જોઈએ કે 6 6400 960 અને 36 એનો સરવાળો કરીએ તો 6 6 ને 3 9 13 9 3 વધી 1 7 કેટલો આવશે, 7 3 96. આ એનો વર્ગ થશે. હવે પછી 4 5 અને 6 પણ આ રીતે જ કરીએ તો 3 આપેલા છે તો 90 વત્તા 3 કરી શકીએ, અને કોણ શું કરવું હોય તો એનો વર્ગ એટલે કે 90 વર્ગ વત્તા 3 90 3 વત્તા 3 વર્ગ એટલે 90 નો વર્ગ 9 નો વર્ગ એટલે 81 0 અને 0 0 0 વત્તા 9 2 18 18 2 54 3 નો વર્ગ 9. હવે 8100 500 આ બધાનો સરવાળો કરીએ નવ ચાર છ અને આઠ એટલે 8000
649 જવાબ મળશે. કોનો તો કે 3નો વર્ગ છે 8649 થશે. હવે 71નો કરીએ તો 70 + 1 એનો વર્ગ 70નો વર્ગ + 2 70 અને 1 + 1 નો 70 એટલે કે 7નો વર્ગ 47 + 49 અને 00 7 × 14 = 14 શૂન્ય 1નો વર્ગ એટલે હવે 4900 + 140 + 1 એક 0 + 4 = 5 એટલે 5041 જવાબ છે મળે છે. કોનો વર્ગ થશે તો કે 71નો વર્ગ બનશે. ત્યાર પછી 46નો વર્ગ કરીશું આપણે. 46માં આપણે 40 + 6 લખ્યું વર્ગ 40 એટલે 40નો વર્ગ + 2 40 અને 6 + 6 નો વર્ગ. હવે 40નો વર્ગ કરવા માટે શૂન્ય ધ્યાનમાં નહીં રાખીએ. 4નો વર્ગ શું કે 16 અને 0 છે એ ડબલ થઈ જાય. વત્તા 4 × 2 = 8 અને 8 × 6 = 48 અને પાછળ 0 + 6 = 36. હવે આ બધાનો સરવાળો કરીએ. 0 × 0 = 6 8 × 3 = 11 + 1 + 2 = 2116 46નો વર્ગ આવશે. આ અહીં આપણે વર્ગ મેળવવા તો કઈ સૂત્રની રીતે આપણે બધી સંખ્યાઓના વર્ગ મેળવા કે 32નો વર્ગ 1024 થાય, 35નો 1225, 86નો 7396, ત્યાર પછી 93નો વર્ગ થશે 8649, 71નો 5041 અને 46નો 2116 વર્ગ થશે. આ પ્રશ્ન પહેલો હતો. હવે આપણે પ્રશ્ન બીજો જોઈએ. ત્યાર પછી બીજા પ્રશ્નમાં આપણે કીધું છે કે નીચે આપેલ સંખ્યા ધરાવતી પાયથાગોરીનીય ત્રિપુટી લખો. એટલે કે પાયથાગોરસનો પ્રમેય આપણે યાદ જ છે કે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આપણે આ પાયથાગોરસના પ્રમેય ત્રિકોણ યાદ હતી છે. એમાં આપણે આ રીતે ત્રિકોણ એ બી અને સી છે, તેમાં એ બી બાજુ છે અને બી સી છે, આ એ સી છે એનો કર્ણ છે એ આપણે જાણીએ છીએ. તો એ બી સી છે એ 2n છે, એ બી છે n² - 1 અને એ સી છે એ n² + 1 છે. હવે આપણે એ બીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ બરાબર એસીનો વર્ગ એ લખતા હોય છે. એ પ્રમાણે આપણે આમાં કિંમત મૂકીએ અને પાયથાગોરસ ત્રિપુટી મેળવીએ. તો પહેલાં આપણે આવી છે કે 2n, તો 2n = આપણે 6 લઈએ. n = કેટલા થાય? તો કે n = 3 થાય. 2n = 6, તો n = અડધું એટલે n³ થઈ જાય. તો પછી n - n² - 1. તો હવે n ની કિંમત આપણે મૂકી કેટલી છે? એટલે 3 છે. 3નો વર્ગ - 1, તો 3નો વર્ગ એટલે કેટલા થાય? તો કે 3નો વર્ગ એટલે 9 થાય. 9 - 1 એટલે 8 મળે. ત્યાર પછી n² + 1, તો n ની કિંમત આપણે 3 મૂકીએ અને એનો વર્ગ એમાં 1, તો એ 3નો વર્ગ એટલે 9 અને 1 એટલે કેટલા થશે? 9 અને 10. તો ત્રિપુટીમાં 1 તો 6, ત્યાર પછી બીજી 8 અને પછી 10. આ 3 મળશે પાયથાગોરીય ત્રિપુટીમાં. ત્યાર પછી બીજું છે 14. હવે એમાં પણ આપણે એમ કહીશું કે 2n = 14, તો n ની કિંમત કેટલી થાય? કે આપણે આપણે જરૂરી છે એટલા માટે 2n = 14 હોય તો n ના 14 થાય n એટલે 7 મળે. એટલે n = 7. તો હવે n² - 1, હવે n ની કિંમત મૂકીએ આપણે તો 7² - 1 કેટલા થશે? તો 7² = 49 થાય. તો 49 - 1 એટલે કેટલા થાય? 47. ત્યાર પછી n² + 1, તો 7² એટલે આપણે ખબર છે 49 થાય.
અને વધતા વળે છે. જો 50 વત્તા એટલે 50, તો આની ત્રિપુટી કઈ થશે? 3 પહેલા થી 14, 48 અને 50. ત્યાર પછી ત્રીજું છે 16. તો એમાં આપણે જોઈએ કે 2n છે એ 16 છે. તો 2n 16 છે, તો n એને અડધા એટલે આ 16 ના અડધા એટલે લખી શકીએ 8. પછી n નો સ્ક્વેર માઇનસ 1, તો n ની કિંમત આપણે 8 લઈએ. તો n ની કિંમત 8 લઈએ તો 8 નો સ્ક્વેર માઇનસ 1, 8 નો સ્ક્વેર લખી લખી જો 67 માઇનસ 1 કેટલા થશે? 63. ત્યાર પછી n નો સ્ક્વેર પ્લસ 1. હવે એન નો સ્ક્વેર એટલે 8 ની કિંમત મૂકી એનો સ્ક્વેર થાય એટલે 64 થાય. તો આપણે 64 એને વધતા 1 છે, 64 વધતા 1 એટલે 65. ત્રિપુટી કઈ મળશે? 16 2n, પછી એનો સ્ક્વેર માઇનસ એટલે 63, અને એનો સ્ક્વેર પ્લસ એમાં 65. તો આ 3 ત્રિપુટી મળશે. ત્યાર પછી છે 18. હવે આમાં 2n શું છે? તો કે 18. તો એન કેટલો થાય? એટલે 18 ના અડધા કેટલા થાય? તો 9 થાય. હવે એન નો સ્ક્વેર માઇનસ 1 કેટલા થશે? તો એન ની કિંમત 18 9 છે. તો 9 નો સ્ક્વેર માઇનસ 1, 9 નો વર્ગ કરીએ એટલે 81 માઇનસ 1 એસી મળશે. ત્યાર પછી એન નો સ્ક્વેર વત્તા 1, તો એન નો સ્ક્વેર આપણે આ 81 એવું કહીએ, 81 વત્તા 1 એટલે કેટલા થશે? 82. આની ત્રિપુટી 18, 80 અને 82 હશે. તો આ આપણે પાયથાગોરસના પ્રમાણે એટલે પાયથાગોરસના ત્રિકોણ પરથી ત્રિકોટી લઈએ તો પહેલામાં 6 પહેલા છે, એમાં 6, 8 અને 10, પછી બીજામાં આવશે 14, 48 અને 50, ત્રીજામાં 16, 63, 65, પછી 18, 80 અને 82 મળશે. હવે ત્યાર પછી અહીં આપણે આસપાસ જે 6.2 પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.